नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती पाठ पे पोस्ट ऑफिस गौरी शंकर जोशी तेना शॉर्ट ना એટલે કે धूमकेतु तरीके ओळखाय छे એમનો પૂર્ણ નામ ધૂમકેતુ ગૌરી શંકર જોશી જન્મ 12/12/1892 ગોંડલ રાજ્યના જે ઘંટીનો મેળો લાગતો અવાજ સિયોના જીના સ્વર સામે આવ્યો.
એકાદ કૂતરાનો અવાજ કોઈક વેલા ઉઠનારના પગરખાનો છેતેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જડેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર સજ્જન સાંસા લોકો મીઠી નિંદ્રામાં ગામતા હતા અને શિયા શિયાથી રાત્રે રાત્રે મને કહે નહીં જીતા કતલ કરી નથી એવું મીઠા મનુષ્યનો સ્વભાવ જોવા શિયાળી કાકી નાખ્યાની માથો પોતાનો તાળો સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ ડોસો ધૃતોને સાંસ જે શહેરના દરવાજા બાજા થઈ રહીને એ સરહદ ઉપર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જમીન ડાંગના ટેકાથી આવી રહ્યો સડકની એક બાજુ પર જો ઝાડોની હવાઈ હતી અને બીજી બાજુ શહેર સ્વભાવ હતો હોય ઠંડી વધારે વધારે રાત્રે રાત્રે શહેર લાગતી હતી પવન સોસો સો નીકળી જતો હતો ને શુદ્ધના કારણે આખો મુદ્દે જ બરફ પડે ત્યારે તેમ ઉપરથી ઉપર ઠંડીકા જેવું હતું જ્યાં બાળક છોડો છોડો ત્યાં છેલ્લા છે છેલ્લી જગ્યા એક રોલકદાર ભૂતાન હતો અને તેની બંધ બહારની તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર ભાવિ ભવિષ્ય દાદાના સંતોષ જોઈ જેમ જેમાંથી આની આને ત્યાં મૂકે વસ્તુ મકાનના લાકડાના કમાન જોઈ આવે કમાન પર એક જય જયના કાટ્યમાં નવા અક્ષરક્ષર અહીંથી આપણો પાઠ સમાપ્ત થાય છે અત્યાર લગ્ન તો આજુબાજુ જે વાતાવરણ એ વાતાવરણનું વર્ણન કરવામાં આવ્યું છે ડોસો ઓફિસ બહાર પડકાર બેઠા અંદરથી કંઈ ચોક્કસ અવાજ અવાજ આવતો પણ બે ચાર બીજા કામ હોય કે બેનારી હતી હવે અલી ડોસો જે હતો પહોંચને હશે ત્યાં પોસ્ટ ઓફિસમાં જઈને બેસે છે અંદર અંદર જે પોસ્ટ ઓફિસની અંદર જે બેઠેલા છે એ અંદર અંદર ચર્ચા કરી રહ્યા છે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમકતો હું પાછો સાફ કરીને શ્રદ્ધા અને સ્નેહ આપણી આંગળીમાં બી ઉત્સાહ આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવ્યો પાર્કમાં આંગળી જમણે કાગળ કાગળના ગોળી ગોળી પોસ્ટની તરફ નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ ડાયરી લઈને એ પછી સુલેખ નાયકના બોલવાનો અભ્યાસ કારકુન ઝપટ ઝપટ આગળ ફેરવો જતો હતો એક પછી એક એક પછી એક નાયકના ગોળી કાગળ એવામાં અમારી એક મસ્કરીનો અવાજ આવ્યો બસની સુરેન્દ્રના રૂટ ડોસો હતો ત્યાંથી બેઠી ગયો શ્રદ્ધાથી આકાશમાં સુરેન્દ્ર જોડ્યો બારના ઉપર હાથ મૂક્યો પણ ભાઈ કોણે બસની નદી દેખાનો ભાગ લીધો ને કોને આવ્યો જોવા મનમાં હસી આવી સાહેબ આ એક આ એક લીધું છે કે જેની સમીક્ષાનો ભાગ લેવાનો લેખો અહીંયા પોસ્ટ ઓફિસે ચંપા થઈ શકે છે કારકુન આ શબ્દ પોસ્ટ ઓફિસને જાય ત્યાં ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો પાંચ વર્ષ થયા એ જગ્યાએ જગ્યાની તેનો અભ્યાસ અભ્યાસ પાંચ પાંચ વર્ષની પોતાની અલી ધીમે ધીમે અભ્યાસ કે હંમેશા અલી ઘરે બહાર કરવા ધૂળની સાથે તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તેના હાથમાં અંતર હોય છે એને ત્યાં દિવસે સત્યાની જેમાં જઈ આસપાસ સપા પીરા પેસરાને રાણીના જવાન હતો ત્યારે બચ્ચા ઘણા બધાના શિકાર કર્યા હતા ક્યારેક કૂતરાના મોંથી સસલું બચી જાય અલી ડોસાના કાને સાથે જ હતા તેના અવાજથી એ સસલાને પણ ઘણી વારમાં પણ જ્યારે 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 આપણું લાગી ત્યારે ત્યારે આ લક્ષ્મી એની એક મર્યાદ પણ સાથે ગઈને એના જેના જસ્તર હતી તેથી તે પંજાબ તરફ ત્યારે સાથે ગઈ હતી તેને તેને માટે જીવન જીવાવી બાબો મર્યો મચેલા પાંચસો વર્ષ પહેલાં સમાચાર વિચાર હવે અલોએ જાણ્યું એની દીકરી મણિયો મણિયો જ્યારે લગ્ન કરીને સાસરે ગઈ કે નહીં જમાઈ 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 કરતી કરતો એને હવે સમજાયું કે ચેતનના બચ્ચાને જ્યારે એ તડફડતો ફળતો છું કે આનંદ આનંદ હતો હવે વિરસ શું છે લાગણી શું છે એ હવે ઘરડા થયા ત્યારે તેને સમજે મજે શિકારનો રસ્તો પરંતુ જે દિવસે મને મને તેને વૈકલ્પ લાગી રાણી રાણી
singularitatea și carburile schimbării energiei. Ene jilima pe mama mea sângele cu drept la asta în sfârșitul ei de viață. Păși toi toi să lui el fața la cea ce ne ce ne ia pe iau. Chiar pe ce am zis la stăvar pe cea de ce ne 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 Pan pan Maria 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 જેમ ભક્તના હૃદયમાં ભગવાન જ્યારે સચિત મળશે એવી એની એવી આશા કે મારી દીકરીનો કાગળ કોઈક દિવસ તો આવશે એવી શ્રદ્ધા હૃદયમાં જીવો શકશે આવતો હતો. પોસ્ટ ઓફિસ કદાચ કદાચ સૌથી રસ્તી રસ્તાનું હૃદયનું ક્ષેત્ર છે તથા બધા એક જ જગ્યાએ એક જ મળે છે મને સાથે તો એને એવું જાણ્યા પછી સૌ રસ્તા પોસ્ટ મેન કરતાને ક્યારેક બીજા પછી કામ દે એને એ જગ્યા પર જે પોસ્ટ ઓફિસના વાડા સુધી પાણી ના હોય છતાં થતો પગાવતા અખૂટ શ્રદ્ધાને ધૈર્ય હોય તેવી એને સાથે રોજ ખાલી કરાવીને સાથે પાછી જતો ઓલી બેટી મેટો ઇટલામાં એક પછી એક પટાવાળા પણ પોતાની ઓફિસના કાગળ લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એવા છે સદીમાં અધિકારી કાર્યોની ખાનગી કારભાર જેવા છે એટલે આકાશમાં દરેકે દરેક ઓફિસરની ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો છે. કોઈના માથા ઉપર સાપો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા એમ તો પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારમું ખોલ્યું દીવાન અજાણા સામેની ખુશી પર ચોમડા જેવા ને હંમેશ હંમેશની ભરી ઉદાસીન છે જે પોષમાં હતા. કપાળ કપાળ હોવા એક હોય ક્યાંય ત્યાં ન હોય તેવા માણસ માણસ કરીને ગોલ્ડ ગોલ્ડનો વિદેશ સ્કૂલમાં સરાસર કાર્યક્રમ પોષમાં જોવાનું છે. રોજ જે બધા ત્યાં કારકુન આવતા હતા અને જોતા હતા ત્યારે આ પણ ત્યાં બેસી રહેતો અને રોજ સવારે મુખ જોતા અલી પોતાની જગ્યાએ પોલીસ પોલીસના કારકુને મળી એક ઘટના જોવા પોલીસ પોલીસના કામે લેવા આવતા હતા. સુપ્રિન્ટેન્ડેન્ટે બીજો એક બતાવડો આપણને આમે આમે સહસ્ત્રનામ વિષ્ણુ ભક્તિજી કારકુ હંમેશા અમે જત થઈ જતો અંતે સૌ બોલ્યા જાય જાય અલી ઉઠી પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોતા હોય ભોગવવા કીધું કે એને પહેલાના જમાનામાં ઘણા બધા બીજું કાંઈ નહીં બીજું એક જોઈએ સાંજે અરે એક આગળ પાછળ બીજો એક કવિતા ગાયા ગાય એક પોતાને કાલે અમારું સ્વાને સ્વાને પછી કોઈ જ મારે મેં અમદાવાદમાં ઘણા બધા એવા મારા માણસો જોયા છે કે તે આગળ આગળ પાછળ એક ગાણ મારો મારો પોતાની જાતે ગાલે ગાળો મારી અને પછી એવું વિચારી કે મને કોઈ મારી મારી એમ કરીને તે આજે પોસ્ટ ઓફિસમાં ગાળો ગાળા નીકળી હંમેશા હું એકા પ્રકારનું છેલ્લી એના ઉપર વિચાર વિચાર વાત કરી આરામ આરામ કરી ઉગ્યો બધા જ નોકર નંબર આગળ આવીને પોસ્ટ મોસ્ટ સુરતાને જતા જતા મારું ગાળાને કારણે જાણતા લાગે છે ગાળા આપણા આપણે હતા તે ગાળાની સાથે ગાળા માણસમાં આપણને ગાળા ગાળા આપણે એને ગાળા ગાળા છે એટલે આપણા ગાળાને તો છેલ્લા છેલ્લા પૂરતા પોસ્ટ મોસ્ટ વસ્તીને ચાલ્યા જાય એક કાલનું નામ મળીએ જરા ગાળા ગેરું જોઈએ કાઢતો અને પોસ્ટ મોસ્ટ છેલ્લું વાતની ભાગ માટે અસ્તાર એના તરફ પોસ્ટ મોસ્ટ હતી તેને શાંત કરવાની એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યા પોસ્ટ ઓફિસમાં અલીનો માનમાં સમજી જાય જાય કારણ કે વિશાળ વિશાળ દ્રષ્ટિ ગયા મેળા કે પણ એક પણ કોઈ કુટી સમજી શકે પછી અલી આવી આવી દિવસે એ હાથો હલકો અને એના ચહેરા ઉપર સંધ્યાના સ્વપ્ન ચોટી ગયા હતા. હવે એ દિવસ અલી રોસો એટલે બધાના મને એમ થયું કે આજે અલી કેમ ન એટલે બધાને ચિંતા થઈ બરાબર આટલે લાગી પાણીમાં ખબર પડી જય 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 ભાઈ.